વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે બજેટ ઉપર. સૌપ્રથમ બાબુભાઈ તમને પૂછવા માંગીશ, જે રીતે ચૂંટણી નજીક છે ત્યારે સ્વાભાવિક છે કે બજેટમાં પ્રજાલક્ષી જે રજૂઆતો છે એને સાંભળવામાં આવતી હોય છે, પ્રજાલક્ષી કામોને સંદર્ભે કોઈ જાહેરાતો થતી હોય છે, પરંતુ આ બજેટમાં એવું કશું જોવા નથી મળ્યું. ભાજપને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ પ્રજાને કશું નહીં આપે, તેમ છતાં પ્રજા એમને વોટ આપશે, આને શું ઓવર કોન્ફિડન્સ કહો કે કોન્ફિડન્સ કહો? મારી દ્રષ્ટિએ આ લોકો પ્રજાને મૂર્ખ બનાવવામાં અત્યાર સુધી તો સફળ રહ્યા છે. 2007માં જ્યારે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં એમ કીધું કે અમે તમને 16 કલાક વીજળી આપશું, જ્યારે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કીધું કે અમે 24 કલાક વીજળી આપશું અને અમે ગુજરાત છે વીજળીનું સરપ્લસ સ્ટેટ છે, તેમ છતાં આજે ગુજરાતના 6.5 લાખ ખેડૂતો 15 વર્ષથી વીજળીના કનેક્શનની રાહ જોઈ રહ્યા છે અને આ કનેક્શનો આપવા માટે સરકારે ફક્ત 300 થી 400 કરોડ રૂપિયાની જરૂર હતી, જે અત્યારે કદાચ 2500 થી 3000 કરોડ રૂપિયા જો બજેટમાં જોગવાઈ કરી હોત તો ગુજરાતનો એક પણ ખેડૂત વીજળીના કનેક્શન વગર ન રહ્યો હોત. અત્યારે ગુજરાત સરકાર એમ કહી રહી છે કે ગુજરાતના દરેક ગામડાઓમાં વીજળી અમે પહોંચાડી છે અને 100% વીજળીનું વીજળીકરણ કર્યું છે. મારા મત વિસ્તારમાં એટલે મહુવા ગરિયાદર મત વિસ્તારના મહુવાના 134 ગામ માં જે લોકો વાડીઓમાં રહે છે અને મોટા ભાગના લોકો વાડીઓમાં રહે છે એ ગામોમાં આજે પણ વીજળી નથી, કારણ કે લોકો ખેતરે જ ઘર બનાવીને રહે છે અને ત્યાં ફક્ત તમને 8 કલાક જ વીજળી મળે છે. ભરતભાઈ તમને પૂછવા માંગી, જે રીતે જોવા જઈએ તો ભરતભાઈ જે રીતે બાબુભાઈ દાવો કરી રહ્યા છે સરકારના દાવા પોકળ હોવાની વાત કરે છે, બીજી મહત્વની જાહેરાત એ પણ છે કે 15000 કરોડના શહેરી વિકાસની તમે વાત કરી છે. 15000 કરોડનો શહેરી વિકાસ, આ ખર્ચો સરકારનો પણ આવક કોના માટે? એના પહેલા હું ભરતભાઈ કહે પહેલા મારે એક વસ્તુ આપને ધ્યાન ઉપર જોવી છે કે આ સરકાર એમ કહે છે કે અમે 90000 કરોડ રૂપિયાનું વીજળીની અંદર જે બાબુભાઈએ વાત કરી, પહેલા 2,13,000 કરોડ દેવાની વાત કરી, એમણે આંકડો ખોટો વાંચ્યો છે. એમણે ડેસિમલ ને બદલે 21,000 કરોડ ને બદલે 2,13,000 ની વાત કરી, એ જરા એમનું વાંચવામાં ગડબડ થઈ લાગે છે. અને વીજળીની અંદર તો છેલ્લા 10 વર્ષથી ભારતમાં માથાદીઠ જેટલી વીજળી લોકોને વર્ષે મળે છે, 800 યુનિટ હવે, એના કરતાં અમદાવાદ ગુજરાતમાં 1600 યુનિટ મળે છે. ગુજરાતમાં આપણે પાવરમાં સરપ્લસ થઈ ગયા છે અને બીજા રાજ્યોને આપણે નેશનલ ગ્રીડમાં પાવર આપીએ છીએ. વીજળીના ભાવમાં પણ સરપ્લસ છીએ આપણે, એના રેખાનુદાન હોવાથી હું પેલા બીજા ભાઈઓ ભરતભાઈ વીજળીના ભાવમાં લોકોની જે અપેક્ષા, આ લોકો ભાઈ તમારે ચર્ચા કરવાની કે મારે બોલવાનું છે? જી બોલો બોલો ભરતભાઈ. ભરતભાઈ હું એક આપણા ધ્યાન ઉપર લઈ આવું કે 2002 પછી તમારી સરકાર આવ્યા પછી આજે અમારી સોશિયલ સેક્ટર 55% નાણાં સોશિયલ સેક્ટર શિક્ષણ અને હેલ્થમાં અને પાણીમાં આપેલા છે, 22% નાણાં એગ્રીકલ્ચરમાં આપ્યા છે, 77% નાણાં તો આ યોજનામાં જઈ રહ્યા છે. પણ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે, ઉદ્યોગો અને વીજળી માટે માત્ર 10% નાણાં જઈ પ્રાઇવેટ સેક્ટર પાસેથી. અને જે આ બીજા ભાઈઓએ જે કહ્યું કે કરવેરામાં થોડી રાહતોની અપેક્ષા હતી, એવી મને પણ અપેક્ષા હતી, પરંતુ આ લેખાનુદાન હોવાથી મને લાગે છે કે રાજ્ય સરકારે લેખાનુદાનનું શિસ્ત જાળવવા માટે આમાં પડ્યા નથી. પણ ભરતભાઈ લેખાનુદાનમાં એવું ક્યાંય કાયદામાં લખેલું છે કે રાહતો ના આપી શકે પ્રજાને? ભરતભાઈ રાહતો ના આપી શકે એવા હાથ સરકારના બાંધેલા છે ખરા લેખાનુદાનમાં? કાયદામાં ક્યાં ઉલ્લેખ છે એવો? ના, એનું કારણ એ છે
ભાઈ એનું કારણ એ છે કે જો કરવેરામાં ફેરફાર કરીએ તો તમારે પાર્લામેન્ટમાં અને ધારાસભામાં એને મતદાન પર મૂકી અને પાસ કરાવવું પડે. નો ડિફરન્સ છે એટલે પાર્લામેન્ટમાં તો અત્યારે પાર્લામેન્ટ બિગડી જવાની છે, પાસ થવાનું નથી, કારણ કે એના માટે એક મહિનાની ચર્ચા આપવી પડે. જી એ દ્રષ્ટિએ આ પ્રણાલિકા છે, અને આપી હોત તો સારી વાત હતી, પણ નથી આપી તો એમાં કઈ ખોટું નથી. જી આપી હોત તો સારી વાત હતી. પ્રેમભાઈ તમને પૂછવા માંગી છે, તમને શું લાગે છે કે એક્સપર્ટ તરીકે સરકાર શું આપી શકી હોત પ્રિયમભાઈ, જે સરકારે નથી આપ્યું, કેવી કેવી આશા હતી જે સરકારે ફળીભૂત નથી કરી? પ્રિયમભાઈ રાજ્ય સરકાર જયારે ગુજરાત રાજ્યને ઓટો હબ તરીકે ડેવલપ કરવા જઈ રહ્યું છે જી, અને મોટી મોટી બહારની મોટર ઇન્ડસ્ટ્રીઝને આપણે ઇન્વાઇટ કરી રહ્યા છે, ત્યારે એસએમઈ સેક્ટર ઉપર ખાસ જોર આપવાની જરૂર હતી. અને એ સંદર્ભમાં પણ જે અત્યારે રાજ્ય સરકાર તરફથી પ્લાન્ટ એન્ડ મશીનરીમાં એસએમએમઈ સેક્ટરમાં 5% ઇન્ટરેસ્ટ સબસિડી અપાય છે, એ ઇન્ટરેસ્ટ સબસિડીને પણ આપણે થોડુંક વેગવંતું બનાવી અને એમાં બી રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5% ની જગ્યાએ 6% સુધી લઈ જઈ શક્યા હોત તો બી એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પ્લાન્ટ એન્ડ મશીનરીનું મોડર્નાઇઝેશન કરવા માટે એક સારો એક પહેલ થઈ શકી હોત. એક આ એક વસ્તુ કદાચ એ લોકો કરી શક્યા હોત, સમય આઈ થિંક મિસ થઈ ગઈ લાગે છે, કાં તો એ ફાઈનલ બજેટ વખતે દે કેન કન્સિડર મિસ કરી દેવાય લાગે છે. પ્રદીપભાઈ તમારું શું કહેવું છે, જે રીતનું એક્સપેક્ટેશન હતી નથી થઈ, પરંતુ એક મહત્વની વાત એ છે પણ તમામ કરવેરા યથાવત રાખવામાં આવ્યા છે, કોઈ પણ જાતની રાહત આપવામાં નથી આવી, લોકોને વેપારીઓને આશાથી કરવેરામાં રાહત મળશે પણ એવું ક્યાંય જોવા નથી મળ્યું, શું કહેશો? કોઈ પણ પ્રકારની વેરામાં રાહત આપી નથી. એ સંદર્ભમાં હમણાં ચર્ચામાં ભરતભાઈએ લેખાનુદાનનો વાત કરીને એમ કીધું કે આ લેખાનુદાન છે સમજવું જોઈએ, તો હું એ તરફ થોડુંક ધ્યાન દોરવા માંગીશ કે ગત 5 વર્ષથી 10 વર્ષથી આ જ સરકાર છે, આ જ સરકાર સરચાર્જ પણ 5 વર્ષ પહેલેથી છે, તો રેગ્યુલર બજેટની અંદર લોકોની આ માંગણી હતી કે સરચાર્જ, અને સરકારે જ કીધેલું હતું કે આ સરચાર્જ અમુક સંજોગોને આધીન રાખવામાં આવે છે, તો ભૂતકાળમાં એ કરી શક્યો. ચર્ચા માટે કહેવાની વાત એ અલગ હોઈ શકે, પરંતુ આમ આદમીને રાહત આપવાની સંદર્ભની વાત એ બીજી હોઈ શકે એવું મને લાગે છે. બીજી વાત, આ બજેટની અંદર જે બીજી બહુ મહત્વની અને સારી બાબત જે કરી છે એ 21,000 કરોડ રૂપિયા એ માર્ગોના નિર્માણ માટે એ ફાળવ્યા છે. મને લાગે છે આ બહુ મહત્વની અને રાજ્યના વિકાસ માટે ખૂબ સારી જોગવાઈ છે. મને યાદ આવે છે કે વાજપેયીજીએ જે સડક યોજના આખા દેશભરની અંદર લાગુ કરી એને પરિણામે એક રાજ્યથી બીજા રાજ્યનો જે વેપારનો જે વિકાસ થયો એના કારણે સંપૂર્ણ રાષ્ટ્ર વિકાસ તરફ ગયું. આવી જ સ્થિતિ એ ગુજરાતમાં ગામડાથી ગામડા રોડોથી જોડાશે તો મને લાગે છે ખૂબ મોટો ફાયદો. હમણાં જે પ્રિયમભાઈએ એસએમઈની વાત કરી એ નાના ઉદ્યોગોને ભલે પ્રત્યક્ષ કોઈ ફાયદો નથી થયો, પરંતુ આના માધ્યમથી જરૂરથી એ ઉદ્યોગોને ફાયદો થશે. અને બીજી વાત, આ લેખાનુદાનની અંદર ગત વર્ષના સરકારના જે કંઈ સામાજિક કલ્યાણના જે કંઈ કામો હતા એ કામોમાં પણ યોગ્ય ફાળવણી એમને શિક્ષણની અંદર હોય, આરોગ્યની અંદર હોય, 108ની સેવા હોય, એ આઈટીના વિદ્યાર્થીઓ માટેની જે કંઈ વાત હોય, આવા દરેક ક્ષેત્રની અંદર કૃષિની વાત હોય એની અંદર પણ યોગ્ય ફાળવણી એ કરી છે અને વિકાસને એ તરફ આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદીપભાઈ તમે રસ્તાની વાત કરી કે આટલા કરોડોનું બજેટ ફાળવાયું છે રસ્તા માટે, તમને અમદાવાદનો જ એક દાખલો આપું. અમદાવાદમાં અમિત શાહનો એરિયા છે નારાયણપુરા વિસ્તાર, જ્યાં છેલ્લા 5 મહિનામાં 3જી વાર રોડ બન્યો છે અને એક રોડનું લેયર 6 ઇંચ જેટલું થઈ જાય છે, એક ખાડો પડે અને તરત આખો રોડ નવો બનાવે છે. આ પ્રકારે આજે પણ અમદાવાદમાં બીજા એક વિસ્તારમાં જે નેતા રહે છે એ વિસ્તારમાં પણ આ રીતનું થયું છે. સતત અમદાવાદમાં આ રીતે જ્યાં નેતાઓ રહેતા હોય, ઉચ્ચ અધિકારીઓ રહેતા હોય, ત્યાં ખાડો ખોદાય ત્યાં આખો નવો રોડ બની જાય છે. આ પ્રકારના ખર્ચા જો કરવા છે તો આ બજેટ ઓછું પડશે એવું નથી લાગતું? વિશાલભાઈ એવું નથી, આપ જે વાત કરો છો એ એક નાનકડી જગ્યાની વાત કરો છો, આપણે જે ચર્ચા કરી છે ગુજરાત સમગ્રની વાત કરીએ છીએ, અને આ બધી વાતો કદાચ એ અપવાદ હોઈ શકે, અપવાદને કારણે નિયમ ન બને, નિયમને કારણે અપવાદ હોઈ શકે. એટલે જ્યારે આપણે સમગ્ર બજેટની કે લેખાદુની ચર્ચા કરતા હોઈએ ત્યારે આવી એક નાની બાબત કે વ્યક્તિગત બાબતની એ ચર્ચા ન હોઈ શકે એવું જરૂર મને લાગે છે. આ એક ઉદાહરણ છે, આવું બીજે નહીં થતું એની શી ખાતરી? પણ બીજે થતું હશે એની પણ શું ખાતરી? હું આપણે ધ્યાન ઉપર એટલે કે 21,000 કરોડ રૂપિયા જે રસ્તા માટે ફાળવ્યા છે એમાંથી રાજ્ય સરકારના કેટલા? જી એટલે જ લેખાનુદાનની વાત કરી છે. હમણાં જે શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે કેન્દ્ર સરકારે લેખાનુદાન આપ્યું, કેમ રાજ્ય સરકાર લેખાનુદાન? એનું કારણ પણ એ છે, એનું કારણ પણ એ છે, ખર્ચની વાત કરે છે. જી તમે 40,000 વન બંધુ યોજનામાં કહેજો, 15,000 રૂપિયા વન વિકાસ સાગર કેળુના કહો છો, 21,000 રૂપિયા રોડ ના કહો છો, તો તમારું બજેટ તો 3 યોજનામાં પૂરું થઈ ગયું, તો પૈસા ક્યાંથી આવ્યા? મને લાગે છે ભરતભાઈ આ વાતનો કદાચ બહુ યોગ્ય ઉત્તર. ભરતભાઈ બાહુભાઈ જે કહી રહ્યા છે તમારી પાસે શું ઉત્તર છે?
પૈસા ક્યાંથી આયા? બજેટના નાણાં તો આ ત્રણ યોજનામાં જ પૂરા થઈ ગયા. ભરતભાઈ, ના ના, આમાં એવું છે, કેટલીક વસ્તુ રસ્તા આદિવાસી વિસ્તારમાં બનતા હોય તો આદિવાસીની યોજનામાં પણ ગણાય. જી જી, એટલે જે રીતે